नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल ऑनलाइन टीचिंग में तमारू हार्दिक स्वागत है। धोरण 5 विषय है इंग्लिश। एम आज जो आप लिटल स्टेप्स 7, 8, 9 सीखी गया बराबर, के एम एक खिस्कोली वाली स्टोरी थी, एक कलर्स वाली राइम थी, एना स्पेलिंग अर्थ उच्चार बधु आप समझी गया, हेव अने हेज वाली थोड़ी खाली जगह थी। तो हवे आज आप पाठ्यपुस्तक जे छे तमारी टेक्स्टबुक ए ओपन करवानी छे। एमा लिटल स्टेप्स जे 10, 11 अने 12 आपेला छे पेज नंबर 14 उपर। तेमा जो पेली एक राइम आपेली छे, एक्टिविटी 1 मां राइम छे स्नेप एंड टेप एंड क्लेप, एटले के स्नेप एटले चपटी वगाड़वी, टेप एटले टपली मारवी अथवा तो हळवेकथी पग पछाड़वो, अने क्लेप एटले ताळी पाड़वी। जो एमा छे ने अमुक स्टोरी सॉरी राइम जोईने मने एवुं लागे छे के एमा अमुक एक्टिविटी एटले के जे आपणे एक्शन वर्ड जे पहेला सीखी गयेला हता एना जेवुं ज आमां वात करवामां आवी छे बराबर। जो एमा पहेलुं छे पुट योर बुक इन टू योर बेग, એટલે કે તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો। પુટ યોર એટલે મૂકવું, યોર એટલે તમારું, બુક એટલે પુસ્તક, ઇન ટુ યોર બેગ એટલે કે તમારી બેગમાં તમારું પુસ્તક મૂકો। એના પછી છે પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ, એના પછી છે તમારી નોટબુક તમારા બેગ એટલે દફતર, એમાં દફતર એટલે કે તમારા દફતરમાં તમારી નોટબુક અને તમારું પાઠ્યપુસ્તક મૂકો। એના પછી છે સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, ચપટી વગાડો ચપટી વગાડો, સ્નેપ સ્નેપ સ્નેપ, ચપટી વગાડતા તો બધાને આવડતું જ હોય તો એ ચપટી વગાડવાની એમાં વાત કરેલી છે। એના પછી છે પુટ ધ ચોક ઓન ધ ટેબલ, એટલે જે એટલે કે ચોક ટેબલ પર મૂકો। હેંગ ધ પિક્ચર્સ ઓન ધ વોલ, એટલે કે ચિત્ર હેંગ એટલે લટકાવવું, ધ પિક્ચર એટલે કે ચિત્ર ઓન ધ વોલ એટલે કે દિવાલ પર, વોલ એટલે શું થાય દિવાલ। એના પછી છે ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ, તમારા પગને હળવેકથી પછાડો અને ટેપ ટેપ ટેપ, ફીટ એટલે પગ, યોર એટલે તમારો, ટેપ એટલે પછાડવું। એના પછી છે ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, એટલે કે જાઓ અને બારણા પાસે ઊભા રહો, ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન એટલે કે જાઓ અને પંખા નીચે ઊભા રહો, ફેન એટલે શું થાય પંખો, અંડર એટલે નીચે, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ગો એટલે જવું, ગો એટલે જાઓ અને બાર પંખા નીચે ઊભા રહો। રાઇઝ યોર હેન્ડ હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ, તમારા હાથ ઊંચા કરો અને તાલી પાડો। જો આટલી સ્ટોરી સોરી રાઇમ છે, હવે એ રાઇમના જે સ્પેલિંગ અર્થ અને ઉચ્ચાર છે તે આપણે તમારી જે સાધ્યપોથી છે આઇડલની તેમાંથી પેજ નંબર 26 ઉપર આપેલા છે। મિનિંગ્સ અને રાઇમનું જે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ છે તે બંને તમારે તમારા ફૂલસ્કેપમાં લખવાનું છે। મિનિંગ્સ પણ લખવાના છે એટલે કે એ જે સ્પેલિંગ આપેલા છે એનો ગુજરાતી અર્થ અને અંગ્રેજી ઉચ્ચાર કેવી રીતે થાય એ તમને સમજાશે બરાબર। એના પછી નીચે સ્ટોરી આપેલી છે ધ સ્કાય ઇઝ ફોલિંગ, તો એ આપણે બીજા લેક્ચરમાં એટલે કે કાલના લેક્ચરમાં સમજીશું। તમારે અત્યારે આ રાઇમ સમજવાની છે, મેં અત્યારે આમાં સમજાવી દીધી છે બરાબર, કે પહેલાંમાં ચપટી પાડવાની છે, બીજામાં પગ પછાડવાનો છે હળવેકથી, ને ત્રીજામાં ક્લેપ 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 એટલે તાળી પાડવી બરાબર। એ ત્રણ વસ્તુ એમાં કીધેલી છે, તમારે આના સ્પેલિંગ અર્થ ઉચ્ચાર મિનિંગ જે આપેલા છે એ સાધ્યપોથી લખવામાંથી લખવાના છે, એ હમણાં હું હોમવર્કમાં PDF મોકલી દઈશ। ઓકે, થેન્ક યુ।